હાથરસમાં રેપ કેસના આરોપીને કડક સજાની માંગ સાથે પાલિતાણા સામાજિક સંસ્થાઓ અને વિવિધ સંગઠનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। પાલિતાણા સામાજિક સંસ્થાઓ તેમજ વિવિધ સંગઠનો દ્વારા આજ રોજ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી કે ઉત્તર પ્રદેશના હાથરસમાં ગેંગરેપ ઘટનાના હત્યારાઓ વિરુદ્ધ અને ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે અને આવી ઘટનાઓ માટે કાયદાઓની કડક અમલવારી કરવામાં આવે અને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સંગઠનો દ્વારા કરવામાં આવી હતી, જેમાં રાષ્ટ્રીય રિપબ્લિકન પક્ષ, શિવસેના, વિશ્વ હિન્દુ પરિષદ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, દીકરી વધાવો અભિયાન સમિતિ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સામાજિક સંસ્થાઓ અને સંગઠનોના લોકો ઉપસ્થિત રહ્યા હતા। વિશાલ સાગઠિયા, જેડેશ ટીવી, પાલિતાણા। આ દુઃખદ ઘટના છે અને દર વખતે બધા જ સમાજના લોકો આગળ આવે છે। દર આવી ઘટનાની પછી આપણે લોકો એક્શન લઈએ છીએ, પણ આ વખતે અમારી સરકારને એવી અપીલ છે કે આવી કોઈ ઘટના બનવી જ ન જોઈએ, બને પછી બધા પગલાં લઈએ એનો કોઈ અર્થ નથી। અને જનરલી એવું કહેવામાં આવે છે કે છોકરીઓ શોર્ટ્સ પહેરે છે અથવા તો પોતાની રીતે બિંદાસ ફરે છે ત્યારે આવી ઘટનાઓ બને છે, પણ આ દીકરી તો ખેતરમાં કામ કરતી હતી, એને ક્યાં શોર્ટ્સ પહેર્યું હતું, બરાબર, એ ક્યાં બિંદાસ ફરતી હતી। તો આવી પરિસ્થિતિની અંદર જો દીકરી પોતાના ગામમાં, પોતાના ખેતરમાં, પોતાના ઘરની પાસે સલામત નથી તો એ દીકરીએ બહાર જઈને શું કરવાનું। અને દર વખતે આવી બધી ઘટનાઓ બન્યા પછી કોઈ એક્શન લે છે, બરાબર। આ વખતે સરકારને એવી અપીલ છે કે તમે કોઈ ઠોસ કાયદો લાવો અને આ કાયદો એવો હોવો જોઈએ કે જેની કલ્પના માત્રથી આવા હેવાન જે છે ને એના રૂવાડો ઊભા થઈ જાય। આ કરવાનો તો વિચાર દૂરની વાત રહી, બરાબર, એના મગજમાં આવો વિચાર જ ન હોવો જોઈએ, એટલા કડક કાયદા હોવા જોઈએ। અને આ વખતે અમે લોકો આ બાબતને લઈને અહીંયા આગળ આજ રજૂઆત કરી છે, બરાબર, એવા પગલાં અમને ન ભરાવડાવો કે અમારે સરકારની સામે આવવું પડે, બરાબર, અને સરકારની સામે આને લઈને કોઈ ખાસ કાયદો બને એની માટે થઈને બહુ મોટી ઝુંબેશ હાથમાં લેવી પડે એવું ન કરીએ, બરાબર, અને સરકાર આ વિષયને ગંભીરતાથી લે અને ગંભીરતા આની ઉપર દાખવે એવા અમારા સરકારને ખાસ આવેદન છે, અમારા બધા વતી, સમાજ વતી, લોકો વતી। બેન દીકરીની સુરક્ષા જ્યાં સુધી સરકાર કડક નિયમ નહીં લાવે ત્યાં સુધી નહીં થાય, એટલે સરકારને નમ્ર અપીલ છે કે બહુ કડક કાયદો આની માટેથી ઘડવો જોઈએ। ફાંસીની સજા તો આની માટે બહુ ઓછી છે, કોઈ એવો કાયદો લાવો, બરાબર, કે એ માણસને 10 વખત ફાંસી થઈ હોય ને એટલી પીડા થવી જોઈએ, કેમ કે આની પીડા જે છે ને તમે લોકો એક ફાંસી વખત આપી દેવાથી સહન નહીં થઈ શકે, ખબર નહીં પડે કે આ પીડા શું છે, બરાબર, એટલે આ પીડા જે વ્યક્તિએ ભોગવી છે, બરાબર, એ તો કોઈ સ્ટેટમેન્ટ આપવા માટે થઈને જીવતી રહેતી જ નથી। એટલા માટે સરકારને ખાસ અપીલ છે કે એવો કોઈ કાયદો લાવો કે આ હેવાનો છે ને આ વિચાર કરતા પહેલા પણ 10 વખત વિચારે કે મારી દશા શું થશે। થેન્ક યુ। ઉત્તર પ્રદેશમાં જે અત્યારે ઘટના બની છે ખૂબ દુઃખદ ઘટના છે અને આવી ઘટના વારંવાર બને છે, આવી ઘટના ન બનવા જોઈએ અને જે આરોપી છે એમને ફાંસીની સજા થવી જોઈએ જેથી કરીને બીજા લોકો આવું નહીં કરે, એક ઉદાહરણ એવું બનવા જોઈએ તો લોકો આવા કામ કરતા બીએ અને દીકરીઓની સલામતી થાય એવી સરકારને અમે એમને પાસે આશા રાખીએ છીએ કે આવા કદમ લે અને દીકરીને સલામતી મળે।